अरवली जिला आठ सरहदी सीमाओं पर चुस्त बंदोबस्त। रतनपुर चेकपोस्ट पर पुलिस द्वारा चेकिंग हाथ धरायो। पुलिस 2.17 करोड़ नो दारू और मुद्दा माल जप्त कर्यो। नवा वर्ष की उजवणी ने लई ड्रिंक एंड ड्राइव ना केसों में उछाड़ो। 24 डिसेम्बर थी आज सुधी 39 केस नोंधाया। तमाम झोन में मिली 114 देशी दारू ना केस, 791 विदेशी दारू की बॉटलो, 1.46 लाख की रोकड़ जप्त। राजकोट में दारूबंदी मुद्दे कांग्रेस नो अनोखो विरोध। त्रिकोण बाग कांग्रेसे दूध पीने कर्यो विरोध। गुजरात ने दारू नहीं पण दूध नी जरूर। खाता में 3 करोड़ ना व्यवहार मुद्दे बैंक ना सेल्स मैनेजर सहित ना आरोपियों की धरपकड़। मित्रता में स्टॉक ट्रेडिंग माटे अकाउंट ओपन करावी होतो। अकाउंट ओपन करावाना नामे डॉक्यूमेंट्स नो दुरुपयोग करायो। राजभर में 3 થી 4 કરોડ ની ઠગાઈ કરનાર સુરત થી ઝડપાયો। જમીન અને ગાડી લે વેચના નામે આરોપીઓએ ઠગાઈ આચરી હતી। સુરત રેલવે સ્ટેશન નજીક થી આરોપી ઇમરાન ડેલા ઝડપાયો। આરોપીએ 33 ગુના ની કબૂલાત કરી। पालनपुर में 2 વર્ષીય બાળકી ની હત્યા કેસ માં ખુલાસો। આરોપી નશા ની હાલત માં બાળકી ની માતા ને મળવા ગયો હતો। મહિલા ન દેખાતા બાળકી ને લઈ જતા સમયે બાળકી નીચે પટકાઈ હતી, જે બાદ બાળકી નું મૃત્યુ નિપજ્યું। દ્યોદર નવા માર્કેટ યાર્ડ માં તસ્કરો એક સાથે 7 પેટી ના તાળા તોડી તરખાટ મચાવ્યો। પેટી ના તાળા તૂટતા વેપારીઓ માં ફફડાટ। વેપારીઓએ પોલીસ ને કરી જાણ। મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડ મુદ્દે 8 વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવાતા અગીત। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ। પોલીસ દ્વારા ગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ મેળવાઈ। હરિના જલાલપુરમાં પશુનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો। પશુનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ હતો। વન વિભાગની ટીમે પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડ્યો। પંચમહાલના વલ્લભપુર ગામમાં દીપડાનો આતંક। દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ। દીપડો પકડવા વન વિભાગને મળી નિષ્ફળતા। અગાઉ એક મહિલા પર દીપડાએ કર્યો હતો હુમલો। અમદાવાદમાં આજથી રંગે ચંગે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ। મુખ્યમંત્રીના હસ્તે કાર્નિવલનો શુભારંભ। 31 ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવલ। ભવિષ્ય થીમ પર સંસ્કૃતિ કાર્યક્રમ કરશે। યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા રજૂ થશે। અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો। 5 કેસમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓમાં 3 મહિલા અને 2 પુરુષનો સમાવેશ। બોડકદેવ નારણપુરા ખાડિયા અને દરિયાપુરમાં કોરોના પોઝિટિવ। 2 લોકો બેંગ્લોરથી પરત ફરી આવ્યા બાદ કોરોના પોઝિટિવ। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35 પહોંચી। 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, 33 હોમ આઇસોલેટ। સરકસિટીમાં હજુ સુધી પદવીદાન સમારોહ ન યોજાતા હાલાકી। ડિગ્રીના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30,000 વિદ્યાર્થી ડિગ્રીથી વંચિત। 50 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત। રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાની દહેશતને લઈ લોકોમાં ભય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ નજીક કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગે પાંજરા મૂક્યા। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી। સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવવાનું સીએમનું સંબોધન। 10 જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ સીએમએ કહ્યું, દુનિયાની 500 મોટી કંપનીઓ પૈકી 100 ગુજરાતમાં સ્વચ્છતા પર કામ કરવાનું સીએમનું સૂચન। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલક આવક થઈ। યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ। યાર્ડની બંને બાજુ 3 થી 4 કિલોમીટર વાહનોની કતારો લાગી। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં 200નો ઘટાડો। ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો। ખેડૂતોને ડુંગળીના ભાવ કિલોના 5 રૂપિયા મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 380 રૂપિયા બોલાયા। ભાવનગરમાં ડુંગળીલા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું, સવારે અને મોડી સાંજે ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ। ટ્યુશન ક્લાસીસની આજુબાજુ 4 થી વધુ લોકો પર પ્રતિબંધ। વિદ્યાર્થીઓની સલામતીને લઈને નિર્ણય, 18 ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલમાં રહેશે। વડોદરામાં નાતાલ પર્વને લઈ ચર્ચમાં વહેલી સવારથી પ્રાર્થનાનું આયોજન। ફતેગંજ સ્થિત લાલ ચર્ચનો સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો। ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટ્યા।
સુરતમાં નાતાલની ઉજવણી, નાતાલ પર્વને લઈ ઉત્સાહ અને ઉમંગનો માહોલ. શાળાઓમાં રજા, દિવસો વચ્ચે ક્રિસમસ સેલિબ્રેશન કરાયું. તાપી નદીમાં નૌકા વિહાર કરતો સાંતાક્લોઝ દેખાયો. બેટ દ્વારકામાં માનો મહેરામણ ઉમટ્યું. બેટ દ્વારકાના જેટી પર માનો મહેરામણનો વિડીયો વાયરલ. જેટી પર પેસેન્જર બોટમાં લોકો ઉમટ્યા. આહિરાણી મહારાસ સમાપન બાદ લોકો ઉમટ્યા. અંબાજી ગબરના 51 શક્તિપીઠના દર્શનાર્થીઓની સવલત માટે કરોડોના ખર્ચે ડોમ તૈયાર કરાશે. લાઇટિંગની સુંદર વ્યવસ્થા સાથે ભક્તો રાત્રે પણ ગબ્બરની અખંડ જ્યોતના દર્શન કરી શકશે. પાટણની આદર્શ વિદ્યાલયને 40 વર્ષ પૂર્ણ થતા માણિક મહોત્સવ યોજાયો. શાળાની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને પણ આમંત્રિત કરવામાં આવ્યા. મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ. પીપડી રોડ પર મહિલાઓએ ચકાજામ કર્યો. રૂપિયા ઉઘરાવ્યા છતાં પાણી ન પહોંચાડવાનો મહિલાઓનો આક્ષેપ. બગસરામાં બે બાળ દશેરામાં રાજપૂત સમાજે વન ડે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. કુલ 82 ટીમોએ ભાગ લીધો. વિરમગામની ટીમ વિજેતા. ગાંધીધામ ચેમ્બરના વોટિંગ પરિણામ જાહેર. શાસક પક્ષનો પેનલ ટુ પેનલ વિજય. વિજય થયેલા પેનલને વેપારીઓએ જોશથી વધાવી. પ્રભાસ પાટણ સોમનાથમાં અમદાવાદના વટવા વિસ્તારની ધોરણ 10માં અભ્યાસ કરતી તરુણી પહોંચી. ધોરણ 10ના પરિણામની ચિંતામાં તરુણી સોમનાથ આવી ગઈ હતી. લખતરના ખડું નજીક નર્મદા કેનાલમાં દેખાયો વિશાળ કાય અજગર. અજગર દેખાતા લોકો માફઈ. ભુજમાં દબાણ હટાવવાની કામગીરી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું. બસ પોર્ટના લોકાર્પણ પહેલા દબાણ દૂર કરવામાં આવ્યું. જૂનાગઢમાં ઓટો રિક્ષાના ઉમરાળા પંથકમાં દીપડો અને દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું. વલ્પીપુરમાં વન્ય પ્રાણીના આટા ફેરાને લઈ લોકોમાં ભય. કેશોદ પાલિકાએ 8 વર્ષનું બાકી વીજ બિલની સંપૂર્ણ ચૂકવણી કરી. 2015થી બાકી બિલની ચૂકવણી કરવામાં આવી. મધ્યપ્રદેશની ડોક્ટર મોહન યાદવ મંત્રીમંડળનું વિસ્તરણ. રાજ્યપાલ મંગુખાઈ પટેલ નવા મંત્રીઓને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા. મોહન યાદવ સરકારમાં કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ પટેલ સહિત 28 મંત્રીઓએ શપથ લીધા. 18 મંત્રીઓએ કેબિનેટ કક્ષાના લીધા શપથ. દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 628 કેસ. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4054 પાર પહોંચી. કોરોનાના નવા વેરિયન્ટ JN1ના મહારાષ્ટ્રના થાનેમાં નવા 5 કેસ નોંધાયા. કોરોનાથી કેરળમાં 1 દર્દીનું મૃત્યુ થયું. વડાપ્રધાન મોદીએ PM નિવાસમાં નાતાલની ઉજવણી કરી. ખ્રિસ્તી ધર્મગુરુઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. PM મોદીએ સંબોધન કરતા કહ્યું, વેટિકન સિટીમાં પોપને મળ્યો એ મારા જીવનનું સૌભાગ્ય. આજે વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું. પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. બલૂન સ્ટાર લાઇટિંગથી ચર્ચનો શણગાર કરવામાં આવ્યો. દેશભરમાં આજે ક્રિસમસની ઉજવણી. ઉજ્જૈન, દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન મુખ્ય ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં સતત 3 દિવસથી સર્ચ ઓપરેશન યથાવત. રાજૌરી અને પૂંછમાં 3જા દિવસે પણ ઇન્ટરનેટ સેવા બંધ. આતંકીઓ છુપાયા હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન. PM મોદી સહિત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ સદૈવ અટલ સમાધિ સ્થળે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. PMએ કહ્યું, ભારત માતા પ્રત્યે સમર્પણ અને સેવા પ્રેરણાનો સ્ત્રોત. જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. બજારોમાં 5000થી વધુ રામફેરીનું આયોજન કરાયું. 2500થી વધુ સ્થળોએ રામ સંવાદ કાર્યક્રમનું આયોજન. દુકાનો, વાહનો પર સ્ટીકર પોસ્ટર લગાવવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા. પહાડો પર બરફની ચાદર પથરાઈ. લાહોલ સ્પીતિ જિલ્લામાં લોસર, અટલ ટનલ, રોહતાંગમાં ભારે હિમવર્ષા. તો ચંબામાં, પાંગી, ભરમોરમાં બરફની ચાદર છવાઈ. ભારે હિમવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ થયા. ઉત્તર ભારતમાં બરફવર્ષાથી કાતલ ઠંડીનો અનુભવ. બરફવર્ષાને કારણે ઉત્તરમાં તાપમાનનો પારો ગગડ્યો. શ્રીનગરમાં -3 ડિગ્રી, પહેલગામમાં -8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ગુલમર્ગમાં -3 ડિગ્રી, ગાઝીગુંડમાં -1, કોકરનગરમાં -3.3 ડિગ્રી, કુપવાડામાં -1 ડિગ્રી તાપમાન નોંધાયું.
उधर में भारी हिमवर्षा बाद शिमला में 4 डिग्री तापमान नोंधायु तो कल्पा में 5.3 डिग्री तापमान नोंधायु। बर्फवर्षा बाद हिमाचल प्रदेश में आइस स्केटिंग नो क्रेज वध्यो। उत्तराखंड पहाड़ विस्तारों में बर्फ जाम्यो। अल्मोड़ा में -1 डिग्री तापमान नोंधायु। देहरादून में 6 डिग्री, जम्मू में 7 डिग्री तापमान तो लद्दाख और लाहौल स्पीति में -13 और -16 डिग्री। हिमाचल प्रदेश में भारी हिमवर्षा वच्चे लोग उमटिया। लाहौल स्पीति में लोगए हिमवर्षा में स्केटिंग कर्यु। हवामान विभाग की आगाही अनुसार हिमाचल अनेक जिल्लाओं में हजू पण भारे वरसाद की संभावना। राजधानी दिल्ली में तापमान नो पारो गगड़ो। दिल्ली नू लघुत्तम तापमान 7 डिग्री नोंधायु। उत्तर भारत ना मोटा भागना राज्यों में गाढ़ धुम्मस। अमृतसर, गंगानगर और चूरू में 0 विजिबिलिटी। हजू आगामी 3 दिवस धुम्मस रहेवानी संभावना। हवामान निष्णात अंबालाल पटेले 29 डिसेम्बर की गात्रो थी जवती ठंडी पड़वानी आगाही करी। बंगाल उपसागर में भेज थी वादड़ों छवाता ठंडी पड़वानी आगाही कराई। 27 અને 28 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે। ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર બનશે, સિસ્ટમ મજબૂત બની આગળ વધશે તો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી।